અરણ્ય એટલે વન વગડે રજડવું. ઈશ્વર એમના કરારના ભાગરૂપે જે આદેશો એમની કને મનાવવાની ઈચ્છા રાખતા હતા તે કીધા પછી એમણે સિનાઈગઢનો વસવાટ છોડી ઈશ્વરે એમને જે વચનોનો મલક કે જેનું નામ કનાન હતું ઈ બાજુ લઈ જવાનો પ્રારંભ કર્યો. મેઘસ્તંભ કનાન બાજુ આગળ વધતો અને ઈ હંધાઈ એની પાછળ ધસતા હતા. ઈશ્વરે ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબને જે વચન દીધું હતું ઈ એમના વંશજોને તે વચનનો મલક દેશે. પરંતુ હવે ન્યા અનેક દેશ જાતિઓ રહેતી હતી, એમની કનાનીઓથી ઓળખવામાં આવતા હતા. કનાનીઓ ઈશ્વરને ભજતા પણ નહોતા અને એમને અનુસરતા પણ નહોતા. તેઓ જૂઠા દેવતાઓની પૂજા અને દુષ્ટ કાર્યો કરતા હતા. ઈશ્વરે ઇઝરાયેલીઓને કીધું, તમારે વચનના મલકમાં અંધાય કનાનીઓથી અલગ થવું અને એમની હારે વાર્તાલાપ એટલે કે સંવાદ કરોમાં અને એમની હારે વિવાહ પણ કરોમાં. તમારે એમની અંધી મૂર્તિઓનો નામશેષ કરવો. જો તમે મને વફાદાર નહીં રહો તો તમે મારે બદલે એમની મૂર્તિઓને સેવા કરશો. જ્યારે ઇઝરાયેલીઓએ કનાનની સીમાએ પૂગ્યા એટલે મૂસાએ 12 માણસોને નક્કી કર્યા, ઇઝરાયેલના દરેક કુળમાંથી એક એક. તેણે ઈ માણસોને તે મલકની ખબર ભેળવવા મોકલ્યા કે ઈ મલક કોના હરખો છે તે ભાળો. તેઓને કનાનીઓની પણ ભાળ મેળવવા કીધું કે તેઓ જોરાવર છે કે માયકાંગલા. 12 માણસો 40 દાડા લગી કનાનમાં વિચાર્યા અને એ પછી તેઓ પાછા ફેર્યા. તેઓએ લોકોને કીધું, એ મલકની જમીન ફળાઉ છે અને એમાં મબલક પાક થાય છે. પરંતુ તેમના 10 જાસૂસોએ કીધું, નગર ખૂબ જ બળ્યું અને લોકો ઘણા કદાવર છે. જો આપણે એમના પર હલ્લો કરીએ તો તેઓ ખરેખર આપણને હરાવી દેહે. તરત જ કાબેલ અને યહોશુઆ બીજા 2 જાસૂસોએ કીધું, એ હાવ હાચું છે કે કનાનીઓ ઊંચા અને જોરાવર છે, પરંતુ ખરેખર આપણે એમને હરાવી શકીએ એમ છીએ. ઈશ્વર આપણે હારું ધીંગાણું ખેલ છે. પરંતુ લોકોએ કાબેલ અને યહોશુઆના આ હાદને સાંભળો નહીં. તેઓએ મૂસા અને હારૂન ઉપર ગુસ્સો કર્યો તથા અને કીધું, સા હટું તું અમોને આ ગોઝારી જગ્યાએ લાવ્યો છો? અમને અહીં ધીંગાણામાં હણાવવા કરતા અને અમારી બાઈઓ ને બાળકોને વેઠિયા બને ઈ કરતા અમારે મિસરમાં વસવું જોઈતું હતું. લોકો મિસરમાં પાછા જવા માટે બીજા નેતાઓને પસંદ કરવા ઈચ્છતા હતા. ઈશ્વર એ બધાથી ઘણો કોપાયમાન થયો અને એ મળવાના માંડવામાં પધાર્યા. ઈશ્વરે એમને કીધું, તમે મારી સામે છળ કર્યું છે, એ હાટું તમે બધા લોકો વન વગડે રજડશો. કાબેલ અને યહોશુઆ સિવાય એક એક જણ જે 20 વર્ષથી અથવા એનાથી મોટો હશે ઈ હણ છે અને ક્યારેય વચનના મલકમાં જઈ શકશે નહીં. ત્યારે લોકોએ ઈ સાંભળ્યું ત્યારે લોકો કરેલા પાપ માટે પોતે ભોઠા પડ્યા. તેમણે પોતાના શસ્ત્ર સરંજામ ઉઠાવ્યા અને કનાન મલકના લોકો પર ધીંગાણ ચડ્યા. મૂસાએ એમને ના જવાને મના કરી કારણ કે ઈશ્વર એમની હારે નહોતો. પરંતુ એમણે એનું ધ્યાન લીધું નહીં. ઈશ્વર એમની હારે ધીંગાણે ગયા નહીં. એમની ભૂંડી પેટ હાર થઈ એમના ઘણાએ હણાયા. એટલે ઇઝરાયેલીઓએ કનાનથી પાછા ફરીને 40 વર્ષો લગી વન વગડે રજડા. આ 40 વર્ષોમાં ઇઝરાયેલીઓ લોકો વન વગડે રજડા ઈ વેળા દરમિયાન ઈશ્વરે એમનું ભરણ પોષણ કર્યું. એણે એમને આકાશની રોટલી જેને માનના કહેવાય છે તે દીધી. તેને લાવરીઓના ટોળાનું ઝુંડ એટલે કે મધ્યમ કદનું એક પક્ષી મોકલ્યું જે એમના તંબુઓમાં એણે આણ્યું જેથી એનું માંસ ખાઈ શકે. આ સમય વિશે ઈશ્વરે એમના લુગડા અને ખાહડા ફાટવા દીધા નહીં. ઈશ્વરે એમને ચમત્કારિક રીતે પાણામાંથી પાણી દીધું. આમ છતાંય ઇઝરાયેલીઓએ ઈશ્વર અને મૂસા સામે ફરિયાદોની બૂમો ચલાવી તો પણ ઈશ્વર ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબને દીધેલા પોતાના વચનો હાટું ભરોસાપાત્ર રહ્યા. બીજી વાર જ્યારે લોકો પાસે પાણી નહોતું ત્યારે ઈશ્વરે મૂસાને કીધું, પાણાને કેને પાણી વહેશે. પરંતુ મૂસાએ આ બધા લોકોની સામે ઈશ્વરની આજ્ઞા ઉપાડી અને પાણાને કહેવાને બદલે તેણે પાણાને 2 વાર લાકડી ફટકારી. દરેક લોકો હાટું પાણામાંથી પાણી વહેવા માંડ્યું. પણ ઈશ્વર મૂસા ઉપર ગુસ્સે ભરાણો અને કીધું,
તું વચનના મલકમાં જઈ શકાય નહીં. 40 વર્ષો સુધી ઇઝરાયેલીઓ વન વગડે રજડા. પછી તેઓ હંધાય, જેઓએ ઈશ્વરની સામે બાંયો ચડાવી હતી તે હંધાય મરણને શરણ થયા. ઈ પછી ઈશ્વર લોકોને વચનના મલકમાંની સીમા પર લઈ ગયા. હવે મૂસા વયોવૃદ્ધ થયો હતો માટે ઈશ્વરે યહોશુઆને આ લોકોને હલાવવા અને સહાય કરવા માટે પસંદ કર્યો. ઈશ્વરે મૂસાને વચન દીધું કે એક દહાડે તે મૂસા જેવો સંત પુરોહિત પાછો મોકલશે. ઈશ્વરે મૂસાને કીધું કે તું પર્વતની ટોચ ઉપર ચડી જા, જેથી તું વચનનો મલક નિરખી હક. મૂસાએ વચનનો મલક દીઠો, પરંતુ એમાં એને જવાની મંજૂરી દીધી નહીં. ઈ પછી મૂસા દેવલોક પામ્યો, એટલે ઇઝરાયેલે 30 દિવસ લગી હોક પાડ્યો. યહોશુઆ એમનો નવો મુખ્ય બન્યો. યહોશુઆ સારો મુખ્ય સાબિત થયો કારણ કે ઈ ઈશ્વરને વફાદાર હતો. બાઇબલની વાર્તા નિર્ગમન 16:17, ગણના 10:14, 20:27, પુનર્નિયમ 34.